ಮಿತರುಚಿರ್ ಪೂರ್ಣೇಂದು ವದನ ಪ್ರಫುಲ್ಲಂಭೋಜನ್ಮಾಚ್ಛದಸದೃಶ ಸೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾದ್ನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೆ ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಬಧಾಯಿ ಭಕ್ತನೇತಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಹರಿಚರಿತನ ಸಾಗರ ಗ್ರಂಥನಿ ಅಂದರ್ ಪೂರ್ ಛಠ್ಠು ಅನ ತರಂಗ 48 ಶೇಮಾ ಛೆಲ್ಲೆ ಕಥಾ ಲಖೆ ಛೆ. ભગવાન શ્રી હરિ ગોંડળનો ત્યાગ કરીને જ્યારે છોડીને જવા તૈયાર થાય છે, એક રાત રોકાઈને ત્યારે રાજાએ વિનંતી ભરવી, ઘણી બધી મહારાજને પ્રાર્થના કરી છે. મહારાજે અડધી રાત સુધી રાજાને ઉપદેશ આપ્યો છે. નીકળતા નીકળતા પણ શ્રીજી મહારાજ રાજાના મેષ દ્વારા પાકો હરિભગત કેવો હોય, પાકા હરિભગતના લક્ષણ કેવા હોય, સત્સંગ કેવો હોવો જોઈએ એ વિષયક વાતો ઊભા ઊભા પણ ગોંડળ નરેશ હઠીભાઈને કરે છે. બહુ પ્રેમી રાજા હતા, ખૂબ એમનો ભગવાન પ્રત્યેનો ભાવ હશે ત્યારે જ ભગવાન એમને નિમિત્ત બનાવી આપણને સર્વને આવી વાતોનો ઉપદેશ આપી રહ્યા છે. આગળ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર છઠ્ઠું તરંગ 48 એની 9મી કડીથી. સતસંગ બયે પુત્ર ધન ભાગા, સતસંગ કો તો હુ કરે ન ત્યાગા. સતસંગ ભયે કુલ કુટુંબ ટૂઠા, સતસંગ કુ ન કરે કબહુ જૂઠા. સતસંગ ભયે ભુવન બલિ જાવે, અજ્ઞાની ઇતિહાસ કરાવે. તાકુ કુકર સમ કરી લેખે, તાકુ કુકર સમ કરી લેખે. સતસંગ કુ અમૂલખ હી દેખે, સતસંગ કુ અમૂલખ હી દેખે. સત્સંગ રાખવાથી ભગવાન શ્રીહરિ હઠીભાઈને કહે છે કે જે પાકા હરિભક્તો છે, અમારું વિચરણ ભક્તોને રાજી કરવા માટે છે, એમાં ઘણા કેવા કાચા છે કે જે લોકો વિમુખ થઈ જાય એવા છે, એની ઉપર દયાએ કરીને અમારું વિચરણ છે. પરંતુ કેટલાક ભગવાનના એવા પાકા ભક્તો છે એના વિશે મહારાજ વાત કરે છે કે પાકા કેવા હોય છે. તો કે સત્સંગ રાખવાથી કદાચ પુત્ર કે ધનનો નાશ થતો હોય તો પણ સત્સંગનો ત્યાગ કરે નહીં. પુત્ર સાથેનો સંબંધ તોડવો પડે તો તોડી નાખે, પણ સત્સંગનો ત્યાગ ન કરે એવા ભગવાનના ભક્તો મહારાજ વખતે પણ હતા, આજે પણ છે. પતિ કે પત્નીનો ત્યાગ કરવાનો થાય તો સત્સંગ માટે પતિનો ત્યાગ કરી દે, પત્નીનો ત્યાગ કરી દે, મહારાજ વખતે પણ હતા, આજે પણ છે. શ્રીજી મહારાજ વખતે હરજીભાઈના માતૃશ્રી હતા જાનભાઈ, એનો એક દીકરો હતો ધનજી, એ નાનો હતો, હરજી ઠક્કરથી નાનો દીકરો. મહારાજને પાણી ગરમ કરવા માટે એક દેગડો જોતો હતો, ગોળો જોતો હતો, ઉનામણું જોતું હતું નાહવા માટે. એટલે મૂળજી બ્રહ્મચારીએ જાનભાઈને સભા પત્યા પછી કીધું કે તમારે ઘેર છે તો મહારાજને ગરમ પાણી કરવા જોઈએ છે. સભા પૂરી થયા પછી મૂળજી બ્રહ્મચારીએ જ્યારે કીધું ત્યારે જાનભાઈ પોતાને ઘેર એક મોટો હતું ગરમ કરવાનો દેગડો, એ આપી ગયા. એ પેલા ધનજી જોયું સભા પત્યા પછી, એ ત્યાં જ બેઠો હતો, ધનજીએ જોયું
એટલે ધનજીએ એની માને કીધું કે આ મોટું શું કરવા દીધું, નાનું ઠામ દીધું હોત તો, નાનું ઠામ દીધું હોત તો. ત્યારે જાનબાઈ કે મહારાજને જરૂર હતી, આપણે ઘેર પડ્યું જ રહ્યું હતું, મહારાજને જરૂર હોય તો નવું લઈને દેવું જોઈએ. તન ધનજી કે પણ મહારાજને તો આપવાવાળા બહુ મળે, આટલું બધું મોટું હું કરવા દઈ દીધું. અને જાનબાઈને એ વચન એવું લાગ્યું કે તું ભગવાનની સેવા કરતા આડો આવે છે. જાનબાઈ પહેલાં રહેતા હતા પીથલપુર ગામમાં, પછી ગઢપુર આવ્યો આખો પરિવાર રહેવા મહારાજની સેવામાં. પણ તું મહારાજની સેવામાં આડો આવે છે, જા આજથી મારે ને તારે મા દીકરાનો સંબંધ નહીં, કે નીકળી જા કે મારા ઘરમાંથી. જાનબાઈએ કાઢી મૂક્યો ધનજીને. તળાજા ગામમાં જઈને ધનજી રહ્યો. જાનબાઈ ધામમાં ગયા ને તો પણ પોતાના નાના દીકરાને બોલાયો નથી. હરજી ઠક્કરને કહીને ગયા કે એને સમાચાર ના દેતા હું ધામમાં જઉં છું, આવો સંબંધ તોડી નાખ્યો. હતી કેટલી વાત, એક ખાલી દેગડો પાણી ગરમ કરવાનો મોટો નાનો આટલી જ વાત હતી. પણ તું ભગવાન ભજવામાં આડો આવ્યો જ કેમ, ભગવાનને દેવામાં તું આડો આવે જ કેમ, મારી માટે ભગવાનથી પ્રધાન કોઈ નથી ને તું ભગવાન ભજતા આડો આવતો હોય મારે ના જોઈએ. આ પાકો સત્સંગ, કાંઈ વિચાર નહીં, આગળ પાછળ વ્યવહાર આ તે કાંઈ વિચાર નહીં, કેવળ ભગવાન, ભગવાન ના છૂટે, આવો જે વિચાર એ પાકો સત્સંગ છે. ગમે એવી પરિસ્થિતિ ભગવાન ના છૂટવા જોઈએ, ભગવાનના સાધુ ના છૂટવા જોઈએ, ભગવાનનો સત્સંગ ના છૂટવો જોઈએ. જે આડું આવે એ બધા જાય, એનું નામ પાકો સત્સંગ છે. સત્સંગ રાખવાથી કદાચ કુળ કુટુંબ નારાજ થાય, રૂઠી જાય, તો પણ સત્સંગનો ક્યારેય જૂઠો કરે નહીં. સત્સંગ કરવાથી જો ઘર બળી જાય, અજ્ઞાની લોકો અતિ હાંસી કરે, તો પણ એને સ્વાણ જેવા માને, સત્સંગ તો અમૂલ્ય ગણે. સત્સંગ રાખવાથી કદાચ પોતાનું ગામ છૂટી જાય, તો પણ સત્સંગમાંથી મન પાછું પાડે નહીં. સત્સંગ થવાથી કદાચ પોતાની નાત જાતના લોકો કોપે, તો પણ નિધડકપણે સત્સંગનું નિશાન રોપીને સત્સંગ રાખે. પાકો સત્સંગીની સમજણ કેવી હોય, એક ગામની અંદર એક સત્સંગી રહે ને એક કુસંગી રહે. સત્સંગી રે એ ગરીબ ભગતને કુસંગી, બંનેની ઘરવાળીઓ મરી ગઈ આગળ પાછળ બે પાંચ દાડા. હરિભગત તો મનમાં સમજી રહ્યા કે આમે હું પહેલો જવાનો હતો, કાંઈ એ પહેલી જવાની હતી, એની પાસે તો આ સમજણ હતી, એટલે એને સુખેથી બધો વિધિ પતાવી દીધો. પણ પેલો જે કુસંગી હતો ને એ તો રોય રોઈને કૂટી કૂટીને છાતી પકડીને રડ્યો. તે એક દિવસ બે જણા ઠંડી હતી, પછી બે ચાર મહિના થઈ ગયા, પછી તાપવા માટે બેઠા હતા. એટલે ઓલો કુસંગી ઓલા સત્સંગીને કહેલા, ભલા માણસ જેવું માનવ મરી ગયું ને તને તો રોવું ના આવ્યું ને કાંઈ નહીં ને, તે તો કાંઈ શોકે ના કર્યું ને છાતી ના કૂટીને કશું જ નહીં, તને કાંઈ થયું જ નહીં, આવું માણસ જેવું માનવ મરી ગયું. ઓલો સત્સંગી કે જો ભાઈ, તું ભૂખ્યો રહ્યો, તું રોયો, તું કકડ્યો, ખાધું નહીં, છાતી કૂટી, આ બધું કર્યું, જો પેલી જે મરી ગઈ છે એ તારે ઘેર પાણી ભરવા ફરી આવતી હોય ને તો હું ભાડે છાતી કૂટોવાળા રાખીને કરાવું, બોલ, હજુ કરાવું વિધિ, પણ હવે આવવાની છે પાછી. તો ભલા અમને સત્સંગમાંથી આ સમજણ મળેલી છે, અમે સત્સંગથી આ સ્વરૂપને સમજેલા છીએ કે આ સંસારનું સ્વરૂપ આ પ્રકારનું છે. દુઃખ તો થાય, પોતાનો સ્નેહી કોઈ હોય, તમે જેની ભેગા વર્ષોથી રહ્યા છો એ તમારાથી દૂર થાય, સહજ છે દુઃખ થાય. તમને શું, અમે ત્યાગી છીએ ને, ત્યાગી છીએ, દેહ જ્યાં જન્મ્યો અને દેહના જે સંબંધીઓ હતા એનો ત્યાગ કરી દીધો છે ને, તો પણ સત્સંગની અંદર કોઈ હરિભગત હોય, કોઈ ધામમાં જાય, કોઈ સેવાભાવી ભગવાનના ભક્તો હોય એ ધામમાં જાય, અથવા તો એને કંઈક શરીરમાં વ્યાધિ થાય, તો અમને ઘણું દુઃખ થાય, આંખમાંથી આંસુડા અમને પડી જાય. જાહેરમાં કદાચ જરૂર પડે તો અમે ધીરજની વાત કરતા હોય, પણ એકાંતની અંદર તો અમને પણ રોવું આવી જતું હોય. પરંતુ સમજણ આપણી પાસે કઈ હોય છે કે મહારાજની ઈચ્છામાં આપણે આપણી ઈચ્છાને ભેળવીએ, સમજણ હોય છે. કોઈ ભગવાનનો ભક્ત હોય એને દુઃખ આવે
અને દુઃખ ના થાય એ તો મહારાજ કે ચાંડાળ જેવો કહેવાય, રઘુનાથદાસ જેવો અસુર હોય એને દુઃખ ના થાય, બીજા બધાને દુઃખ થાય, બધાને દુઃખ થાય, પણ એનું દુઃખ હાવ જગત જેવું ના હોય, આપણને જગતના જે અજ્ઞાની લોકો હોય ને એવું દુઃખ ન હોય, આપણી પાસે કોઈ સમજણ હોય, કોઈક તો સમજણ હોય. લીંબડીના શેઠ મૂળજી શેઠ લીંબડી ગામના દાદા ખાચરને ત્યાં કારભારી હતા, તે આ બાજુ ઉપર મહારાજની આજ્ઞા પ્રમાણે બધું કારભારું કરે. ઘેર દીકરો માંદો હતો એટલે ઘરના એ લીંબડીથી કાગળ લખ્યો કે મૂળજી શેઠને માલમ થાય, દીકરો બીમાર છે તો તમે આવો. એટલે મૂળજી શેઠે કાગળ વાંચ્યો અને મહારાજને પૂછ્યું કે મહારાજ, દીકરો માંદો છે, ઘેરથી કાગળ આવ્યો છે, તમે કહો તો જવું. એવું ના કીધું મારે જવું છે, તમે કહો તો જવું. જો પાકો સત્સંગ હોય ને એના એક એક વાક્યમાં એક એક વર્તનમાં બધી જગ્યાએ એનો પાકો સત્સંગ છે ને એનો રંગ સતત રહે. એમ ના કીધું કાગળ આવ્યો છે મહારાજ હું જઉં છું અઠવાડિયા પછી પાછો આવું છું, એમ ન કીધું. તમે જો કહો તો જઉં, કાગળ આવ્યો છે કેવું કરું? મહારાજ કે જાઓ મૂળજી શેઠ, વાંધો નહીં, દીકરો બીમાર છે તો જવું તો જોઈએ ને, અને સારા સમાચાર આપજો કે પછી મને આવીને. તે મૂળજી શેઠ આમ ઊભા થઈને આમ ચાલવા થયા ને ત્યાં મહારાજ કે મૂળજી શેઠ પાછા આવો, પાછા બોલાવે. મહારાજ બોલાવીને કે મૂળજી પાછો વળ, તારો દીકરો દેહ મેલે તો શોક થાય તન? બીમાર છે, દેહ મેલી જાય શોક થાય? હવે કાચો સત્સંગ હોય તો શું થાય? અરે મહારાજ મારે એકનો એક છે ને મરી જાય દુઃખ તો થાય જ ને પ્રભુ, કેટલું દુઃખ થાય? મારે તો કોણ પાછળ હાચવવાવાળું ને, હું અહીં રહું છું એની એ માને એ જ હાચવતો તો પછી મારે કેટલી ઉપાધિઓ આવે ને, કેટલું મોટું લિસ્ટ કરી દે મહારાજ આગળ. મૂળજી શેઠે મહારાજને કહ્યું, મહારાજ તમે ધામમાં તેડી જાઓ તો મને શું શોખ થાય? તમે ધામમાં લઈ જતા હો તો મને શોખ હાનો? શ્રીજી મહારાજ કે, તારો દીકરો પહેલાં સાધુ હતો, પછી વાસના થઈ તેથી તારે ઘેર એને જન્મ અમે જ એને આપેલો છે, કારણ કે એને વાસના રહી ગઈ હતી, હવે એનો આ છેલ્લો જન્મ કરાવવા હરિભગતને ઘેર જન્મ દીધો, તારે ઘેર જન્મ દીધો છે અને અમે ધામમાં તેડી ગયા છીએ. મહારાજ ઓલરેડી લઈ ગયા હતા, અમે ધામમાં તેડી ગયા છીએ. એક કામ કર, તું છે ને ઘેલા નદીએ સ્નાન કરીને પાછો આવ, અમે લઈ ગયા છે, બાકી બધો વિધિ એ લોકો કર નાખે, સમાચાર મોકલી દે. મૂળજી શેઠે આટલો સંકલ્પ પણ ના કર્યો, ઘેલા નદીમાં સ્નાન કરીને મહારાજ પાસે આવીને બેસી ગયા. શોક પણ ના કર્યો અને સંકલ્પ પણ ના કર્યો. શ્રીજી મહારાજ સભામાં કે, જોવો તો ખરા મૂળજીની સમજણ, કે દીકરો માંદો હતો એનો કાગળ આવ્યો છે, ખબર લેવા મોકલીએ અને દરવાજા સુધી જઈને પાછો બોલાવીએ અને કહીએ તારા દીકરાને અમે ધામમાં લઈ ગયા, કંઈ વાંધો નહીં, સ્નાન કરીએ. વિધિ કરવા પણ જેને જવાનો સંકલ્પ નથી થતો, આનો સત્સંગ મહારાજ કે કેટલો મજબૂત છે. મહારાજે સભામાં વાત કરી, આ ભગવાન વખતે તો આવી પરીક્ષાઓ દેવી પડતી, મનુષ્ય આકારે મહારાજ હોય ને ત્યારે આવી પરીક્ષાઓ દેવી પડતી. આજ તો સાધુ થકી મહારાજ પરીક્ષા લેતા હોય, બહુ સાધુ થકી તો બહુ હેલી, કારણ કે સાધુ તો દયાળુ જ હોય, બધું આગળ પાછળના વ્યવહારો બધું વિચારીને આજ્ઞા કરે, બધું વિચારે, સમાજની દ્રષ્ટિએ જોવે, આ જોવે, આ જોવે, આ જોવે ને પછી કે. પણ ભગવાન મનુષ્ય આકારે હોય ને ત્યારે એના પેપર લખવા બહુ અઘરા છે, બહુ અઘરા છે. એની અંદર દયા ખરી, પણ એકવાર તો હરણ્ય ચડાવી દે. હવે હગ્ગો દીકરો ધામમાં જાય, ચાલો તમે વિચારો, આજે ભગવાન મનુષ્ય આકારે હાજર છે, હાલો પ્રત્યક્ષ હાજર છે, મનુષ્ય આકારે જ છે. અને ભગવાન મનુષ્ય આકારે હાજર છે, ભગવાન મનુષ્ય આકારે હોય ને ત્યારે કોઈ એવા પ્રતાપો નથી બતાવતા, મનુષ્યની જેમ જ બધું વર્તે, ખાવું પીવું, બેસવું ઉઠવું, કેમ છો, સારું છે, ખાધું પીધું, મજામાં, આમ જ વાતો કરતા હોય. ખાલી એના જેને એમાં નિશ્ચય છે ને એવું માને છે કે આ ભગવાન છે. આજે ભગવાનના મોટા પુરુષો છે એને આપણે એવું માનીએ છીએ કે ભાઈ આ મોટા પુરુષ અક્ષરધામમાંથી અહીં પૃથ્વી પર દર્શન આપે છે, પણ શું એને જોવાવાળા બધા જ એવું માને છે કે અક્ષરધામમાંથી અહીં દર્શન આપે છે? શું એની સાથે રહેલા બધા જ એવું માને છે કે અક્ષરધામના છે ને અહીં દર્શન આપે છે? શું એની ભેગા જે પૂર્વે મોટા થયા હોય ને ભેગાને ભેગા રહ્યા હોય એવા જે વ્યક્તિઓ હોય બધા જ એવું માને છે કે અક્ષરધામના મુક્તની ભેગા અમને રહેવા મળ્યું તું આ એ છે? ના, એ મનુષ્ય આકારે છે,
જો કદાચ એ મુક્ત એવા હોત કે એની અંદરથી આમ તેજના ફુવારા નીકળ્યા કરતા હોત સતત, બરાબર, તેજ નીકળતું હોય, પડે પડે આમ પરચાઓ પૂરતા હોત, એના શરીરની અંદર કોઈ પ્રકારની વ્યાધિ ના દેખાય, આવું બધું જો થતું હોત તો કોઈ માને, આખી દુનિયા માને કે અક્ષર ધામમાંથી આવ્યા છે, પણ દેહનો ભાવ ગ્રહણ કરીને રહ્યા હોય તો બધાય ના માને. એમ ભગવાન પણ મનુષ્ય આકારે હોય ને તો બધા ન માને કે આ ભગવાન છે. હવે આપણે જેટલા માનવાવાળા હોઈએ અને મનુષ્ય આકારે આપણને મહારાજ મળ્યા હોય અને આવી રીતે કોઈનો દીકરો ધામમાં ગયો હોય અને મહારાજ એવું કે જાઓ સ્નાન કરીને આવી જાઓ પાછા, કશો વિધિ કરવા જવું નથી, તો આપણે આ જેટલા ભગવાનને ભજવાવાળા છે ને એટલી ગુસપુસ તો કરી જ લઈએ કે થોડું ભગવાનને સમજવાની જરૂર હતી, એટલી ગુસપુસ તો કરી જ લઈએ. આટલા આપણે બધા પાકા છીએ ને અને આપણે આપણી જાતને પાકી માનીએ છીએ ને તો એક વાર તો આપણે એટલી વાત તો કરી લઈએ કે આમ બરાબર છે મહારાજ કે એમ જ કરવું જોઈએ, પણ મહારાજને સમજવું જોઈએ. કારણ કે આવું હોય ને સમાજની અંદર બહુ ખરાબ દેખાય. દીકરો ધામમાં ગયો એનો અગ્નિ સંસ્કાર કરવાય ના જવા દે એટલે ગામમાં લોકો પછી કેવી વાતો કરે બધી. આમ તેમ કરીને આપણે ભગવાન ઉપર બે સ્ટેટમેન્ટ તો આપી જ દઈએ, પછી આપણે એવું બોલીએ હવે ભગવાન કરે બરાબર છે. જેવું અત્યારે આપણને સંત પ્રત્યે થાય છે, કોઈ મોટા પુરુષ પ્રત્યે એમ જ થાય ને, કરે બરાબર છે, પણ કંઈક સ્ટેટમેન્ટ આપણે, કંઈક તો સ્ટેટમેન્ટ આપણા સંકલ્પ દ્વારા, વાત દ્વારા, વિચાર દ્વારા, રજૂઆત કોક કાં કોકને ના કરી, આપણા સંકલ્પ દ્વારા આપણા માઇન્ડને કરી દીધી. ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારે સેમ પોઝિશન થાય છે, એ જ થાય, બહુ અઘરું છે. મનુષ્ય આકારે પેપર આપવાને મહારાજે આ તો સારા ટાઈમે રાખ્યા છે. બાકી અત્યારના જે બુદ્ધિના આપણા આપણા જે માઇન્ડ છે ને એ જોતા મને જ પોતાને એવું લાગે કે આ ભગવાને બરાબર ટાઈમે રાખ્યો છે. ભાઈ મૂઢપણાની જેને બહુ ભક્તિને ભગવાનની જેની ઉપર અતિશય કૃપા હોય એને એવું લાગે કે ના મહારાજ વખતે મને રાખ્યો હતો સારું, બાકી આપણે તો આ ટાઈમે બરાબર છે. ચરિત્રો ગાવાના, વાંચવાના, કાંઈ બીજી કોઈ પેપર તો લે નહીં મોટું, એવડું મોટું પેપર તો ના લે. મુક્તાનંદ સ્વામીનું, ગોપાળન સ્વામીનું, ગુણાતીતાનંદ સ્વામી લીધું એવું તો આપણું પેપર ના લે. એટલે આ ટાઈમ સારો છે આપણી માટે શેરડીનો સીધો રસ કાઢેલો પીવાનો. બાકી એમાં તો ઉપાધિ જ હતી, મહારાજ તો બહુ પરીક્ષા લેતા. સત્સંગ રાખવાથી કદાચ પોતાનું ગામ છૂટી જાય તો પણ સત્સંગમાંથી મન પાછું પાડે નહીં. સત્સંગ રાખવા માટે ગામ છૂટી જાય, સત્સંગથી કદાચ પોતાની નાત જાતના લોકો કોપે તો પણ નિધડકપણે સત્સંગનો નિશાન રોપીને સત્સંગ રાખે. સત્સંગી થવાથી મિથ્યા ગુરુ ખીજાય તો પણ તેનાથી ડર્યા વગર સત્સંગ રાખે. સત્સંગી થવાથી કદાચ તત્કાળ મૃત્યુ થાય કે સત્સંગ રાખતા ગાંડા થઈ જવાય, આ બધું જ થાય. આમાં જેટલું સત્સંગ રાખતા આટલું આટલું થાય કીધું, એમાંનું કંઈ પણ થાય ને તો એવું નહીં વિચારોનું સત્સંગ રાખવાથી થયું. વિચારોનું મહારાજે કીધું જ છે કે સત્સંગ રાખવાથી આટલું થાય, ધનપુત્ર જાય, સત્સંગ રાખવાથી ગામ જાય, સત્સંગ રાખવાથી સંબંધ જાય, સત્સંગ રાખવાથી ગાંડા થઈ જવાય, આ બધું જ થાય થાય એટલે જ કીધું હોય ને. જો થતું ના હોય તો મારા શા માટે કે સત્સંગ કરવાથી આટલું આટલું થાય તોય સત્સંગ ના છોડવો. એનો અર્થ કે સત્સંગ કરવા છતાં પણ આટલું આટલું બધું જ થાય, આ કશું અશક્ય નથી કે સત્સંગ હું કરું એટલે આ બધું ના થાય, સત્સંગ કરું એટલે જ આવું થાય મહારાજ કે. અને આવું થાય છતાંય રંગ ના છોડે, એ સાચું. તત્કાળ મૃત્યુ થઈ જાય, સત્સંગ રાખવાના કારણે મૃત્યુ થઈ જાય, મૃત્યુ થઈ જાય. કોઈ એવો રાજા આવે અને એવા રાજ્યની અંદર આપણે રહેવાનું થાય, આ પૃથ્વી આખી યવનમય જે દિવસે થાય, અડધી યવનમય થઈ જાય, અને કોઈ દેશની અંદર એવો કાયદો આવી જાય કે તમે તમારો આ ધર્મ રાખો, તમારું માથું ઉડાડ દેવામાં આવશે, તમારે આ ધર્મ સ્વીકારવો પડે અને આ ધર્મનો ત્યાગ કરવો પડે, તેથી કોઈ સત્સંગ રાખવા જાય તો એનું મૃત્યુ જ થવાનું છે, મૃત્યુ જ થવાનું છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું અહીં આગળ કે મૃત્યુ જ થશે એનું તે દિવસે જે સત્સંગ રાખશે એ પાકો હરિભગત. અને પૂર્વેના ભક્તો એ મૃત્યુને પણ ભેટી ગયા છે, સત્સંગ રાખવા માટે મૃત્યુને ભેટી ગયા, સત્સંગ નથી છોડ્યો, એવું રાખ્યું છે. અને સત્સંગ રાખતા કદાચ શરીરમાં કોઈ અસાધ્ય દીર્ઘ રોગ થાય તો પણ દેહનો વિનાશ તો થવાનો જ છે એમ સમજીને સત્સંગને ત્યાગે નહીં. આમેય શરીરનો નાશ તો તમે નહીં સત્સંગ માટે મરો તોય મરવાનું છે, ત્યાગે નહીં. આપણે આપણી નજર સામે કેટલું જોઈએ છે, આ ભગવાનના ભક્તો જુઓ ને, હમણાંનું તાજું જ
ભગવાનના દર્શને આવે, પ્લેન ચૂકાઈ જાય, પ્લેન બંધ રહે, એરપોર્ટ ઉપરથી નીકળવાનું, સ્નો પડેલો હોય, ઠંડી હોય, ભૂખ્યા તરસ્યા, શા માટે? ભગવાનને રાખ્યા એટલે. ભગવાનને રાખ્યા એટલે પ્લેન કેન્સલ, ભગવાનને રાખ્યા એટલે સ્નો ને ઠંડી, ભગવાનને રાખ્યા એટલે ટિફિનો વિના, ભગવાનને રાખ્યા એટલે જમવાનો મેળ ના પડે, ભગવાનને રાખ્યા ગાડીઓ ઉલળી જાય. અને તો પણ સત્સંગની અંદર બિલકુલ રતિવાર રંગ ના ઉતરે, નજરની હામે જ છે. જે ચરિત્ર વર્ષો પહેલાં લખાયા, આ જ લખવાનો થાય ગ્રંથ, તો આ જ ચરિત્ર લખાય, આ જ ચરિત્ર લખાય, 100% ને 110% લખાય, આવા જ ચરિત્રો લખાય. શું લખાય? આ જ લખાય. બસ આનું આ લખાય એ શાસ્ત્ર બની જાય, શાસ્ત્ર જ છે. જેમ આ શાસ્ત્રોના શબ્દો છે, શબ્દો થકી શાસ્ત્ર બન્યું છે, એમ ભગવાનના એવા એવા જે ભગવાનની એવી સમજણવાળા ભગવાનના સંતો ભક્તો છે ને, એના જીવન એક શાસ્ત્ર જ છે, એનું જીવન એ શાસ્ત્ર જ છે, એની એક એક ક્રિયા એ શાસ્ત્ર છે, શાસ્ત્ર છે. મોટા એકાંતિકની એક એક ક્રિયા શાસ્ત્ર છે. સત્સંગી થવાથી જીવનમાં ગમે તે વિઘ્ન થાય, એનો અર્થ કે સત્સંગી થવાથી વિઘ્ન તો થાય, તો પણ સત્સંગને શિર સાટે રાખે તે સત્સંગી જ સર્વેમાં શિરોમણિ છે, તે જ સાચો સુરવીર હરિભગત છે. સુરવીર હરિભક્તોની વાતને હરિભક્તો સાંભળે તો તે પણ સુરવીર થાય છે. આ મહારાજે ઉપાય બતાવ્યો કે આપણે સુરવીર થવું છે તો સુરવીરની વાતો સાંભળવાની. કાયરની હાવ માઈ કાંગલાની વાતો સાંભળો, અરે એવું તો થતું હશે, એવું તો કરાતું હશે, એવું તો હોય, એવું તો બાયપાસ કરવાય એવાની વાતોને, એવી વાતોને કરવી નહીં, સાંભળવી જ નહીં, ઢીલી પોચી વાતોને સાંભળવી જ નહીં. ભગવાન માટે, સત્સંગ માટે જેને કાંઈ કર્યું હોય ને, એવાની વાતો સાંભળવી, એવાના જીવન જોવા ને એવાના દર્શન કરવા, ચડ્યા હોય ને એના જોવા, પણ સમાજની એક દ્રષ્ટિ એવી, કાગડા દ્રષ્ટિ, ઉતરતો હોય ને એને જોવે, ચડ્યો એને ના જોવે. કોને જોવે? સત્સંગમાંથી ઉતરી ગયો હોય ને, જો ને કેમ ઉતરી ગયા ભાઈ, ઉતરી ગયો, ચડ્યા કોને એ જો. તાર ચડવું છે કે ઉતરવું છે? ચડવું છે, ચડેલાને જો. ઉતરવું છે, ઉતરેલાને જો. ચડવું છે, ચડેલાની વાતો કરો. ઉતરવું છે, ઉતરેલાની વાતો કરો. આવી રીતનો જો વિવેક રાખીને જે સત્સંગની અંદર સુરવીર છે, નિષ્ઠાવાન છે, એવા ભગવાનના સંતોને ભક્તોના ચરિત્રોને ગાવા, એની ક્રિયાઓને જોવી, પૂર્વેના વાંચવા, અત્યારના જેના જીવન હોય એને પણ જોવાને વાંચવા, એની ક્રિયાઓને, એની સમજણને જોવી અને સમજવી, તો એના થકી સુરવીર થવાય. નહીં તો કેમ થાય? કેવી રીતે થાય? ગમે એટલો સ્નો પડ્યો હોય અને તોય રે, જે રોજ મંદિર આવતો હોય એ ગમે એટલા સ્નો ખેડીને મંદિર આવી જાય છે, એનું જો કોઈ દ્રષ્ટાંત જોવે તો એને શનિવાર આવતા તકલીફ ના પડે. પણ એવી વાતો સાંભળે, આ તો ઠંડી છે, આવું છે, એટલે મંદિર કેમ જવાય, જો ને હવે આ બધું છે ને બધું આવું થઈ ગયું છે ને, એની વાત સાંભળો તો બીમાર થઈ જાઓ. ઘણાની તો વાત સાંભળો તો બીમાર થઈ જાઓ, વાત સાંભળવાથી બીમાર થઈ જાય, અને ઘણાની વાત સાંભળવાથી બીમારી હોય ને તો જતી રહે, જતી રહે બીમારી. વાતમાં તાકાત રહેલી છું, વર્તનમાં તાકાત રહેલું છું, એટલે ઘણાની શ્રદ્ધા જોઈએ તે આપણામાં આવે. માટે સુરવીર, ચડેલા, નિષ્ઠાવાન, સમર્પિત એવા સંતો ભક્તોના ચરિત્ર પૂર્વે હોય એને વાંચવા, વર્તમાન કાળે જે એવા હોય એના ચરિત્રોને પણ ગાવા, સાંભળવા, વિચારવા, અને વારે વારે એ ચરિત્રોનું મનન કરવું કે કેવી સમજણ હશે ભગવાનના ભક્તો પાસે, કેવી સમજણ હશે ભગવાનના એ સંત પાસે, આમ વિચારવું. અને વિચારવાથી પછી આપણી અંદર આવે, નહીં તો સહેજે સીધું આવે એવું નથી. સુરવીર હરિભક્તોની વાતને હરિભક્તો સાંભળે તો તે પણ સુરવીર થાય છે. પછી તે પ્રહલાદ અને હરિશ્ચંદ્રના જેવા પ્રસિદ્ધ સત્સંગી થાય છે. વિપત્તિના સમયમાં પણ જે સત્સંગ રાખે છે તે જ પાકો સત્સંગી છે, ને તેનો જ સત્સંગનો રંગ પાક્કો જાણવો, રંગ એનો જ પાકો રહે, બીજાનો ના રહે. પાક્કો રંગ ક્યારેય જાતો નથી, કાચો રંગ જતો રહે, પાકો ના જાય. સત્સંગને અર્થે જે દુઃખોને સહન કરે છે તેને ભગવાન સર્વોત્તમ સુખ આપે છે, કારણ કે અંતર્યામી ભગવાન તો બધું જોઈ રહ્યા છે, તેમનાથી કોઈ વસ્તુ અજાણી નથી. જે સત્સંગ માટે દુઃખો સહન કરશે ને એને ભગવાન બહુ સુખ દેવાના, ભગવાન તો પડદામાં રહીને જોવે છે. અણુ પરમાણુ કરતાં પણ કોટી ગણી સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુ હોય તેને પણ અંતર્યામી પરમાત્મા દેખી રહ્યા છે. જે ભક્ત જેવી ભક્તિ કરે છે
ભગવાન તેને તેવું અને તેટલું જ ફળ આપે છે. આ દુનિયાને છેતરી શકાય, ભગવાનને ના છેતરાય. જેવી ભક્તિ આપણે કરીએ એવું ફળ ભગવાન દેવાના. પરમાત્મા કોઈના કર્મનું ફળ અન્ય કોઈને ક્યારે આપતા નથી. કોઈએ જે કર્મ કર્યું એનું ફળ ભગવાન બીજાને ના આપી દે, એ એના ખાતામાં જ જાય. સારું કર્યું તો સારું, નરસું કર્યું તો નરસું. સમજ કે કર્મ કુ કરનાની જે સિર ભાર ન ભરના, કાગજ નિક સત તબહી બોલના, કઠિન હે ભારી. સાહેબ કુ ભૂલ કે બંદે તું ક્યું હો રહા હે ગંદે. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે, સાહેબ કુ ભૂલ કે બંદે તું શા માટે ગંદો થાય છે. કર્મ કુ સમજ કે કરના, કર્મને જે કરે વિચારીને કરજે, જ્યારે કાગળ નીકળશે ને કઠિન હે બોલના ભારી. ત્યારે કઠણ છે ત્યારે બોલી નહીં શકાય, જો હરખું નહીં લખ્યું હોય તો. પરમાત્મા કોઈના કર્મનું ફળ અન્ય કોઈને ક્યારેય આપતા નથી. તેઓ જીવ જીવ પ્રતિ જીવની સાથે જ રહ્યા છે, જીવ જીવ પ્રત્યે પરમાત્મા રહ્યા છે. પરમાત્મા સ્થાવર પદાર્થોમાં સ્થાવરની રીતે અને જંગમ વસ્તુમાં જંગમની રીતે મળીને રહ્યા છે. જે સ્થિર પદાર્થો છે એમાં સ્થિર રૂપે અને જંગમ ચાલતા જે છે જીવ પ્રાણી માત્ર એમાં એ રીતે રહ્યા છે. પરમેશ્વર સર્વમાં વ્યાપક હોવા છતાં સૌથી ન્યારા પણ છે. પરમેશ્વર સર્વમાં વ્યાપક હોય, સર્વથી ન્યારા પણ છે. પરમાત્મા આવા જ છે, આટલા જ છે. આવું જે માપ કરવા જાય છે તેઓ યથાર્થ માપ કરી શકતા નથી. ભગવાનનું કોઈ માપ કાઢવા જાય ભગવાન આવા જ છે, આ પ્રકારના જ છે. ભગવાનને કોઈ કે હું સમજો છું ક્યારેય સમજી ન શકાય, એ તો અનંતને અગાધ છે. ગોપાળાનંદ સ્વામી કે મને મહારાજ મળ્યા, એ મને કોઈ પૂછે કે મહારાજ મળ્યા કેવા મળ્યા, ગોપાળાનંદ સ્વામી કે રાંકને ઇન્દ્ર પદવી આવી હોય ને જેવું લાગે એવું મને લાગે. આવા મોટા મહારાજ હજુ હું નથી સમજી શક્યો સ્વામી, કે આપણે ક્યાંથી સમજી શકીએ. એ અકળ છે. અંતે જે માપ કાઢવાવાળા છે થાકી જાય છે. એ અત્યંત અકળ છે. તે કડિયામાં કઈ રીતે આવે? જો કડી શકાતા હોય તો તેને અકળ કહેવાય જ કેમ? ભગવાનને અકળ શા માટે કહેવાય છે? જો કડી શકાતા હોય તો એ કડી નથી શકાતા, એટલે જ એને અકળ કીધા છે. અકળ મૂર્તિ કહે છે ને. અમાયિક બુદ્ધિ અમાયિક બુદ્ધિ અમાયિક પાવે, માયિક કે કબુ માપ મે નાવે. માત જશોદા કૃષ્ણ મુખ માહી, અનંત કોટી બ્રહ્માંડ દેખાહી. મહારાજ ઊભા ઊભા આટલી વાતો કરે છે, ખાલી રાજા જોડ ઊભા છે ત્યાં જ આટલી વાતો કરી દીધી. જેની અમાયિક અર્થાત દિવ્ય બુદ્ધિ હોય તે જ અમાયિકને પામી શકે છે, પણ જેની માયિક બુદ્ધિ છે તેના માપમાં તે પરમાત્મા ક્યારેય આવતા નથી. પરમાત્મા અમાયિક છે એને ઓળખવા, એને જાણવા, એને જોવા અમાયિક બુદ્ધિ જ જોવે. અમાયિક એમાં કોઈ માયાનો ભાગ નથી એમ મહારાજને મહારાજના મુક્તોને જાણવા. યશોદા માતાએ શ્રીકૃષ્ણના મુખમાં અનંત કોટી બ્રહ્માંડોને દેખ્યા હતા. પોતાના એક એક રોમકૂપમાં કરોડો અનુપમ બ્રહ્માંડોને દેખાડે એવું અપાર સામર્થ્ય શ્રીકૃષ્ણ પરમાત્મામાં રહ્યું છે. તેમના સામર્થ્યનો પાર દેખવાથી આવતો નથી. જ્યારે યશોદા માતા શ્રીકૃષ્ણને બાંધવા લાગ્યા ત્યારે તેઓ બંધનમાં ન આવ્યા, પણ ભક્તાધીન તે ભગવાને જ્યારે પોતાનું બિરુદ વિચાર્યું ત્યારે તેઓ સહેજે જ બંધનમાં આવી ગયા. યશોદા કૃષ્ણને બાંધવા માટે દોરડું લઈને દોડા દોડ કરી મૂકી પણ ના બંધાયા. જ્યારે થાકીને કીધું, પ્રાર્થના કરી દીન ભાવે કે તું ધારીશ ત્યારે જ બંધાઈશ, પ્રેમથી માના બંધનમાં આવી ગયા. દામોદર નામ પડ્યું. તે એવા ભગવાન ખાતા પીતા કે લેતા દેતા જીવોને દેખાય છે તે તો તેમની અપાર કૃપા છે એમ સમજવું, તેના સિવાય તો તેઓ દેખાય જ નહીં. ભગવાનનો સંબંધ આ લોકના જીવને હોય જ ક્યાંથી? જેને મળવું જ દુર્લભ છે એને ખાતા પીતા બેસતા ઉઠતા જોવા એ જ બહુ મોટી વાત છે. ભગવાનના અક્ષરધામના મુક્તો આ પૃથ્વી પર હોય જ ક્યાંથી? પણ આ પૃથ્વી ઉપર એ આપણને બોલતા ચાલતા ખાતા પીતા દર્શન આપે છે એ જ મોટા ભાગ્ય છે. એક અક્ષરધામના અધિપતિ ભગવાન અને એ અધિપતિને અખંડ જોઈ રહેલા મહારાજના મુક્તો
એ બંને આ પૃથ્વી પર હોય જ ક્યાંથી? આપણા જેવા સામાન્ય જીવાત્માઓને રોજ આપણને મળીને આપણને મળે છે, રોજ આપણી બાજુ જોવે છે, રોજ આપણને કંઈક ને કંઈક વાત કરે છે, કંઈક ને કંઈક આપણને એના દર્શન એની ક્રિયા મળે છે, આ બધું આપણને હોય જ ક્યાંથી? એની સેવા જ ક્યાંથી હોય? જે અહીંનો છે જ નહીં, અહીં આગળ તો ફક્ત દેહધારી તરીકે દેખાય છે, અહીં છે જ નહીં, આ લોક જ નથી એના માટે. એવા મોટા મુક્તો ગુણાદિત્યાનંદ સ્વામી વાતોમાં કહે છે ને, પેલા એ ગરીબ ભગતને કે દર્શન કર, આ દેહ તો તારા સારું રાખ્યો છે સ્વામી, કે દર્શન કર, આ દેહ તો તારા સારું રાખ્યો છે સ્વામી, કે વરસાદ વરસે ત્યારે વરસાદની કિંમત ના હોય, વરસાદ ના વરસે ને ત્યારે એની કિંમત થાય, અને સ્વામી કે વરસાદ ના વરસે ને તો દેહને દુઃખ થાય, અનાજ ના થાય ખેતીવાડીમાં તો દેહને દુઃખ થાય, પણ સ્વામી કે આવો યોગ ના મળે ને તો જીવને દુઃખ થાય. એટલે સ્વામી કે જ્યારે મળ્યું હોય ત્યારે બરાબર માની લેવું, પછી ક્યારે એ મહારાજને મોટા મુક્તો લો, એવા મોટા મુક્તો આજ પૃથ્વી પરથી જતા રહ્યા, પછી આપણે બોલાવા છે કે હવે મારે જોગી સ્વામીના દર્શન કરવા છે, થાય આવે? હવે મારે વિરસદ્વારા જ્ઞાનજીવન સ્વામીના દર્શન કરવા છે, થાય આવે? આવે ના થાય. અત્યારે પણ જે મુક્તો પૃથ્વી પર વર્તમાન કાળે છે એવાના દર્શન, એનો રાજીપો એ મેળવી લીધું તો મેળવી લીધું, જેથી ના હોય અથવા હોય પણ આપણને ઓળખાય નહીં, આપણે એનાથી ઘણા દૂર હોઈએ, જ્યાં એ હોય ત્યાં આપણે ના હોઈએ, તો કેવી રીતે થશે? આજ ભગવાને બધુંય સાનુકૂળ દઈ દીધું હોય અને આમાં જો કામ કરી લઈએ તો કામ થઈ જાય, એમ મહારાજ અહીં કહે છે. હઠીસીને કહે છે, ભગવાનને ખાતા પીતા નાતા ધોતા આપણને ક્યાંથી એવા ભગવાનના દર્શન મળે? એ મળી ગયા છે. તે ભગવાનને ખાતા પીતા લેતા દેતા જીવોને દેખાય છે, એમની અપાર કૃપા છે. આ બધી ભગવાનની ખાલી કૃપા છે, જીવના કોઈ એવા પુણ્ય નથી. પરમાત્મા તો સૂક્ષ્મથી પણ અતિશય સૂક્ષ્મ છે અને મોટાથી પણ અપાર મોટા છે. તે પરમાત્મા ભક્તની સાથે ભક્ત થઈને અને અભક્તની સાથે અભક્ત થઈને વર્તે છે. જેને જેવી ભાવના હોય તેને પરમાત્મા તેવા દેખાય છે. પરમાત્મા દુર્જનોથી તો ઘણા જ દૂર રહે છે, તેઓ પ્રગટ પ્રમાણ વિચરતા હોય તો પણ દુર્જનોને દેખાતા નથી. મહારાજ મનુષ્ય આકારે હોય ને ત્યારે જે સજ્જન છે એને જ ભગવાન ઓળખાય, દુર્જન તો બાજુમાં બેઠો હોય તોય ના ઓળખાય. બુઢા દાદલને ના ઓળખાયા, બુઢો દાદલ આખી જિંદગી ગઢપુરમાં જ રહ્યો પણ તો એ મહારાજને ના ઓળખી શક્યો. કેટલા બધા એવા હતા કે જેને ભગવાન સ્વામિનારાયણને જોયા પણ ઓળખી ના શક્યા, એ ભેગા ને ભેગા હતા તોય ના ઓળખી શક્યા, ઓળખી ન શકાય. મહારાજે નથી ઓળખાતા, મુક્તોય નથી ઓળખાતા. શ્રીહરિ આટલી વાત કહી તે સાંભળીને ગોંડલ નરેશ હઠીસી ખૂબ જ રાજી થયા, બહુ રાજી થઈ ગયા. તેઓ નિરંતર શ્રીહરિની સાથે રહેતા હોય એટલું સુખ તેમને આપ્યું. રાજાએ બધી સવારી મગાવી, શ્રીહરિ તૈયાર થઈને ઊભા હતા, તરત જ હાથી આવીને ઊભો રહ્યો. તેના ઉપર સોનાની અંબાડી શોભી રહી હતી. શ્રીહરિ હાથીના ઉપર બેઠા શ્રીહરિ એ રાજાને પોતાની સાથે બેસાડ્યા, તેમજ મુક્તાનંદ સ્વામીને પણ બેસાડ્યા. બંને જણ શ્રીહરિને ચામર કરવા લાગ્યા. ભાઈ રામદાસજી, બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર, દેહા ખાચર આટલા શ્રીહરિની આજ્ઞાથી બીજા હાથી ઉપર બેઠા. કેટલાક મ્યાના રથને સુખપાલ આવ્યા એટલે શ્રીહરિએ સંતો વર્ણીઓ સંન્યાસીઓને બોલાવ્યા, તેમણે યથાયોગ્ય તે વાહનોમાં બેસાડ્યા. તે સમયે સવારીની શોભા અદ્ભુત બની હતી. શ્રીહરિએ સોનેરી વસ્ત્ર અંગોઅંગમાં અપાર આભૂષણો ધારણ કર્યા. સાંવરી સુંદર મૂર્તિ સોહામની લાગતી હતી, મરક મરક મુસ્કાન સુંદર લાગતી હતી. બધી સવારી રાજમાર્ગ ઉપર ચાલી, ચોપદાર ઊંચે અવાજે નેકી પોકારતા હતા, ડંકા નોબત અન્ય વાજિંત્રો વાગતા હતા. આકાશ ઉપર નીચે નગર ગાજી રહ્યું હતું. શ્રીહરિની આગળના ભાગમાં સોનેરી નિશાન સોહામના લાગતા હતા. પૂરના બધા જ હરિભક્તો સવારીના આગળના ભાગમાં ચાલતા હતા. સર્વોત્તમ અવસર જાણીને મંગળમય ધોળ રાગના કીર્તન ગાતા હતા. આવો અવસર તો ક્યારેક જ આવે આવું સમજીને તે બધા કીર્તન ગાતા હતા. આપણે ઘેર જ્યારે ભગવાન પધારે, સંતો પધારે, ત્યારે ઘરના આંગણામાંથી સારા કીર્તનો બોલતા બોલતા, ધૂન બોલતા બોલતા, કડીઓ બોલતા બોલતા ઠેક અંદર પધરામણી કરાવવી જોઈએ. પછી ઠાકોરજીને સુંદર આસન ઉપર ઠાકોરજી બિરાજમાન થાય એટલે સૌથી પહેલાં ઠાકોરજીને દંડવટ કરવા જોઈએ. પછી ગુરુજી જેવા મોટા પુરુષો હોય, સંતો હોય, એને દંડવટ કરીને પગે લાગીને પછી આરતી આદિ કરી પછી વાત કીર્તન સંતોની સાંભળવી જોઈએ.
ઘણા જ ઉમંગથી ઝાંઝ અને મૃદંગ વગાડતા હતા. શ્રીહરિની મૂર્તિના દર્શન કરીને લોકો નવરંગી છેલ છબીલા બની જતા હતા. ગોંડલ નગરના બધા જ મનુષ્યો દર્શન કરવા આવ્યા હતા. પેલું તો રાત પડી હતી ને એટલે બધાને હજુ પૂરા ઘણાને સમાચાર નહોતા મળ્યા. આ હવાર પડ્યું એટલે ઘણાને સમાચાર રાત્રે કામે ગયા પછી મળ્યા એ બધા હવારમાં દર્શન કરવા દોડીને આવી ગયા. બધા મનને એકાગ્ર કરીને શ્રીહરિના દર્શન કરતા હતા. કોઈક લોકો ફૂલહાર પહેરાવતા, કોઈક શ્રીફળ ભેટ મૂકતા, કેટલીક સ્ત્રીઓ સોના રૂપાના ફૂલોથી શ્રીહરિને વધાવતી, કેટલીક થાળમાં ભરેલા મોતીથી વધાવતી, કેટલાક લોકો આવીને સાધુ સંન્યાસી વર્ણિયોને મેવાને મીઠાઈઓ અષાઢ માસના વરસાદની જેમ આપતા હતા. મેવાને મીઠાઈઓ સાધુ સંન્યાસીઓને બધાય દેતા હતા મહારાજને સંતો ભક્તોને રાજી કરવા. લોકોને ભવસાગર પાર ઉતારવા તેમને અર્પણ કરેલી ભેટની વસ્તુઓ લેતા અને સૌને દર્શન દેતા હતા. શ્રીહરિ ગોંડલ શહેરની બહાર આવી ગયા. બધાની વસ્તુઓ મહારાજ ગ્રહણ કરતા એમના કલ્યાણ માટે. ભગવાન ગ્રહણ કરે, ભગવાનના સંત ગ્રહણ કરે એ જીવના કલ્યાણ માટે કરે છે. ધર્મકુમાર શ્રીહરિ ગોંડલ શહેરથી બહાર જ્યારે આવ્યા ત્યારે શહેરના લોકોને દેખીને થોડીવાર ત્યાં રોકાયા. શ્રીહરિએ સૌને પાછા વળવાની આજ્ઞા કરી, પરંતુ નિપુણ ગોંડલ નરેશ તો એક કોસ સુધી દૂર વળાવવા આવ્યા. એને એટલું બધું હેત હતું કે પાછા જઈ જ ના શક્યા. એક કોસ સુધી મહારાજને વળાવવા માટે રાજા પોતે ગયા. ત્યાં રસ્તામાં એક નાની વોકડી આવી, તેમાં સ્વચ્છ પાણી વહેતું હતું. શ્રીહરિ ત્યાં ઉતર્યા, સ્નાન કરી લેવાનો મનમાં વિચાર કર્યો. પહેલાં સૌ જ જઈ આવ્યા, આવેલો આ ભગવાન. સૌ જ ગયા, માનવાના શું એને ભગવાન. આ માણસ જેવી જ ક્રિયા થઈને બધી. એટલે જ ભગવાન મનુષ્ય આકારે હોય કે મુક્ત હોય, મનુષ્ય આકારે હોય ને ત્યારે બહુ જ કઠણ છે એને ઓળખવા. એટલા બધા એમાંય ભગવાન માટે તો વાત જ ભૂલી જાઓ. ભગવાન માટે તો છે ને છાલ ઉતરી જાય ચામડીની આપણી અને મગજના તાળા બંધ થઈ જાય. કારણ કે હું લીલા કરે એનું નક્કી નહીં. હવે ક્યાં નાવા જવું, ક્યાં બસ અહીંથી સવારી હજુ એક કોસ ગઈ ત્યાં કે હવે મારે નાવા જવું છે, શૌચ જવું છે. તો કમસે કમ આપણે હોય તો બધું હવાર વિચાર લેવું જોઈએ ને મહારાજે વહેલા ઉઠીને કે ક્યાં જવું ને શું કરવું. આવું આપણે એની ઉપર ડિસ્કસ કરી નાખીએ. ભગવાનથી ભલે છૂટા ના પડી જઈએ, આપણને બહુ પાક્કું હોય કે આ ભગવાન જ છે એમ, તો પણ થોડી તો બુદ્ધિ દોડી જાય. મનુષ્ય આકારે હોય ને ત્યારે બુદ્ધિ દોડી જ જાય. બુદ્ધિને લોક તો ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી આટલા બધા પ્રતિભાશાળી ને આટલા બુદ્ધિવાળા, એમનું અક્ષરપણું જ એ છે કે આવા હતા તો પણ બુદ્ધિને લોક હતું. અને આપણું જીવપણું જે છે કે આપણી અંદર એવું કાંઈ નથી તો પણ આપણું મગજ હંમેશા ચાલતું રહે છે. બસ આટલો જ આ જીવને મુક્તમાં આટલો જ ફેર છે. ઓલા પાસે બધું જ છે તો પણ લોક, આની પાસે કાંઈ નથી તોય પણ ખુલ્લું, ચક્કર ચાલ્યા જ કરે, આવું છે. ત્યાં રસ્તામાં મહારાજે પછી શૌચ જઈ આવ્યા, હાથ પગ ધોયા, દાંતન કર્યું, તે પછી જળમાં સ્નાન કરવા લાગ્યા. સાધુ સંન્યાસી વર્ણી દરબારો પાર્ષદો બીજા હરિભક્તો પણ શ્રીહરિએ સ્નાન કર્યું, ત્યાં સુધી સૌએ તેમની સાથે સ્નાન કર્યું. તે કઈ જગ્યાએ તો જેતપુર જતા માર્ગથી પશ્ચિમ તરફ નદીને દક્ષિણ કિનારે ઉતરીને ઘનશ્યામ શ્રીહરિએ સ્નાન કર્યું. સંતોએ એ નોંધી રાખ્યું કઈ જગ્યાએ જેતપુર જતા માર્ગથી પશ્ચિમ તરફ નદીને દક્ષિણ કિનારે. આટલી નોંધને આટલી સચોટતા આપણા નંદ સંતોના ગ્રંથો સિવાય ક્યાંય ના મળે. વચનામૃતની અંદર પણ કેટલી સચોટતા, કઈ તિથિએ, કઈ દિશામાં, કઈ રીતે, કેટલા હરિભક્તો, કેવા વસ્ત્રો, આટલું બધું સચોટ વગર કેમેરાઓએ આટલું બધું ઝીલી રાખ્યું આ સંતોએ, એ ગજબનું કહેવાય. કેવું એમનું આમ કેટલી આમ વિશાળ અને કેટલી લાંબી વિચારધારા હશે કે વર્ષો પછી પણ કોઈ ભક્તો આ રસ્તેથી નીકળે તો એને ખોડવું હોય તો મળી જાય કે આ જગ્યા છે. એટલે સંતોએ આટલું સચોટ લખ્યું. શ્રીહરિ સ્નાન કરી રહ્યા ત્યારે પાણીની બહાર નીકળ્યા. પછી બંને સાથળની વચ્ચે ધોત્યું ડબાવીને નીચ્યું. આ મહારાજની સહજ રીત હતી. બંને સાથળની વચ્ચે ધોત્યું નાખી પછી નીચવતા. બોલો, જ્યાં આપણે જે ચેષ્ટા બોલીએ છીએ ને એમાં આવે છે. પછી રૂમાલ લઈને શરીરને લૂછીને કોરું કર્યું. પછી એક પિત્તાંબર પહેર્યું. એક હરખી જ રીત, જ્યારે ધોત્યું નીચવે ત્યારે આ એક હરખી જ રીત. મહારાજની એક હરખી રીત હતી આવી. તે પછી ઊનના કપડાની શેતરંજી પાથરીને તેના ઉપર બેઠા. કેસરયુક્ત ચંદનનું તિલક લલાટમાં કર્યું. દેવ પૂજા આદિ સર્વે વિધિથી પરવારી ગયા. પૂજા કરી સવારની. તે સમયે ગોંડલના મહારાજાએ આનંદ ઉલ્લાસથી બરફી ને પેંડા શ્રીહરિની આગળ મુકાવ્યા. એક એક મન વજનની 10-12 મોટી છાબો ભરેલી હતી. બરફી ને પેંડા, એક એક મન વજનની 10,
આપણે હોત તો સારું, પ્રસાદ મળત. એક એક મનની બરફીન પેંડા જ છે, માલ જ છે પાકો. બોલો, પાકો જ માલ. નહીં ધોઈને આનો જ નાસ્તો, મમરા પૌવા નહીં. મમરા પૌવા ખાઈએ, મમરા પૌવા જેવા જ થાય. આ તો પેંડા ને બરફી. એ સિવાયના ગોંડલના બીજા હરિભક્તો પણ બધા એક એક મોટી છાબ લાવ્યા હતા. તેઓ મોતીચૂર ને જલેબી, કાંઈ તીખું આવે છે આમાં? આપણે બધું ચટપટું તીખું બધું જોઈએ, આપણી રસોઈ તો એકે આવતી જ નથી. આમાં મરચાંના ભજીયા કંઈ આવ્યા? પીઝા, દાબેલી કંઈ આવ્યું દાદા? કાંઈ ના આવ્યું. મોતીચૂર ને જલેબી, ગાંઠિયા અને ચણાનો તો પાર જ ન હતો. આ બધું હરિભક્તો પાછા લઈ આવ્યા હતા. જેટલા કાઠી દરબારો હતા તેમને શ્રીહરિએ પોતાની પાસે બોલાવ્યા, તેમને જલેબી ને મોતીચૂર આપ્યા. દરેકને બે વખત જમા એટલું આપ્યું, કારણ કે રસ્તામાં જવાનું છે ને, એટલે બધાને પછી રસ્તા વચ્ચે બધાને વેચવા બે ટાઈમ બહુ જાય, એટલે બધાને પોતપોતાનું ભાથું આપી દીધું. આપણે યાત્રામાં જઈએ ને તો સંતો હોય ને તો આમ અમે સંતો કોઈ દિવસ અમારા ઠેલામાં કે અમારી જગ્યામાં કે અમારું કોઈ વસ્તુ એવી ના હોય ખાવાની કે ભાઈ આ વસ્તુ આટલી મારી, એવી કોઈ દિવસ સાધુન હોય જ નહીં. હજુ અમને આટલા વર્ષોથી કોઈ દાડો એવું નથી થયું કે કોઈ સાધુને એમ હોય કે ભાઈ આટલી વસ્તુ ખાવાની, આટલી આ ભાગ પડી ગયો કે આટલું આનું, આટલું આનું, આટલું. એવું કાંઈ નહીં. ભગવાનને ધરાવો, પંક્તિ થઈ, વેચી દો જેને જે ભાગ આવ્યું હોય. કદાચ કોઈ બાકી હોય તો મૂકી રાખે કે ભાઈ એમની માટે એટલું રહેવા દો. પણ કદાચ જો એ બે દિવસ વાટ જોવે તો ના રહે પછી, એ તો કોઈક ભગતને જતું રહે તો સાધુ પછી લડવાય ના જાય કે મારા ભાગનું ક્યાં ગયું. પણ યાત્રામાં હોય ને સંતો, ત્યારે અમે વ્યવસ્થા માટે એવું કરી દઈએ કે સંતોને આવી યાત્રા હોય તો પછી જે કોરું, જે વસ્તુ અમારા ત્યાગાશ્રમ પ્રમાણે અમે લઈ શકીએ એવું, ભીનું રાંધેલું તો કંઈ ના હોય પણ શેકેલી બદામ છે, અત્યારે તો એ જ કહેવાય ને આપણે, બદામ હોય, ખારસિંગ હોય, ચણા હોય, એવી બધી વસ્તુઓ કે જેનાથી બહુ હાથે ના બગડે, ખજૂર હોય, તો એવું પછી આટલી આટલી કોથળીઓ ભરીને સંતોને આપી દે. બસમાં જવાનું હોય તો બધાને પછી ટાઈમે તમે વેચો તો બહુ લાંબુ થાય, પણ હવને આપી દીધી હોય કે ભાઈ આજે સવારથી આપણે હાંચ પડશે, છ વાગશે આ તમારી કોથળી, ભૂખ લાગે ત્યારે જમી લેજો. એ કોરો સૂકો મેવો હોય, ખારસિંગ હોય, એવું બધું આપી રાખ્યું હોય. બાકી અમારે તો ફ્રૂટ ધોવે તો ફ્રૂટે ધોવું પડે, એ ધોઈને સુધારવું ને બધું. તમે યાત્રામાં જુઓ ને તો અમારી ક્રિયા જ અડધું તો તમને થાક લગાડી દે. અમારી બાજુ આમ ખાલી જુઓ તમને અમારી જ દયા આવે, ઠેકથી ઠેક અમને જુઓ ને તો દયા જ આવે તમને, એવું થાય. પણ મહારાજે બધાને પોતાનું ભાગે પડતું દઈ દીધું. બે ટાઈમ દરબારોને, દરબારો કાંઈ એવું ના હોય કે બે 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 બરફી આપી દો ને બે મોતીચૂર, એ બે કાંઈ ના થાય. લોયામાં એકવાર રસોઈ કરી, એક દરબારને ત્યાં દીકરાને જન્મ થયો હોય તો કે રસોઈ કરવા આવો સંતો, તે ગુરુજીને કીધું કે ગુરુ આપણે રસોઈ દેવી, રસોઈ. ગુરુજી ઉત્સાહમાં કીધું કે અમે સંતો જ રસોઈ કરી દઈશું તમને, તો કે સારું. પછી દરબારે તો ભેગા કર્યા 200 દરબારો અને સંતોને પછી ગુરુજી કહે કે ભાઈ લાડુનું માપ 5 ગણું રાખજો આપણા માપ કરતાં, જેટલું છે ને 5 ગણું. અમે લાડવા બનાવ્યા, રોટલી તો સવારના 7 વાગ્યાથી ચાલુ કરી, બપોરના 2 વાગ્યા સુધી રોટલી. સંતો કોઈ જમવા જમવા પત્તર ઉપર બેહી નથી કે હોઈ ગયા 5 વાગે, બીજા દી સવાર 7 વાગે ઉઠ્યા. ગુરુજીને કે ગુરુજી આવી દરબારની રસોઈ કોઈ દી જોતી નથી. એ લોકોનો ખોરાક એટલો હોય એ પ્રકારનો, તે સંતો તો લાડુ પીરશે તો 2-2 પીરશે. બરાબર? અરે સ્વામી નાખો ને કે હું 2-2, તે તમે આમ 4 અહીંયા દઈને આમ ગયા હો, તે આમ પાછા આવો, હજુ હામે પીરસતા હો ને આ તો અહીં ખાલી થઈ ગયું હોય. રોટલીના પડ તમે 5-5 પીરશો કે 10 નાખો, તે 10 નાખીને હજુ આમ બીજી એક બાજુની સામેની પંક્તિ પૂરી ના થાય ત્યાં તો આ બાજુ બાપુ જમી ગયા હોય. એ રસોઈ એક જ વાર કરી છે, યાદ છે મને હજુ, એક જ વાર. બીજી વખત કોઈની રસોઈ લીધી નથી કે ભાઈ અમારે રસોઈ કરવા આવવું છે, જે રસોઈ દેવી એ દઈ દેજો મંદિરની અંદર, એવું થયું. એટલે આ તો બધા મજબૂત ખાવાવાળા હોય, કામે એવું કરે. જલેબી અને મોતીચૂર સંતોને બોલાવીને આપ્યા, પાર્ષદોને પણ આપ્યા. આપણે જો આટલા ટોપલા આવ્યા હોય ને તો આપણા તો 2 વર્ષ નીકળી જાય ફ્રોઝન કરીને. જલેબી અને મોતીચૂર સંતોને બોલાવીને આપ્યા, પાર્ષદોને પણ આપ્યા, અને ઉપરથી જેને જેટલા લીધા તેટલા ગાંઠિયા પણ આપ્યા. એક ભાઈ છે ને વર્ષો પહેલાં અહીં અમેરિકા આવેલા, તે એને ખબર નહીં ઓલા લોકોએ એક ચૂરમાના લાડુ પીરસ્યા, કે ચૂરમાના લાડુ અચાનક તમે ક્યાંથી લેવા, અહીં બનાવે એટલે આમ આવ્યા છે તો એટલે મંદિરમાં એ સેવા કરતા હોય જોતા હોય.
બીજા સ્ટેટમાં, તો મને એ કે પૂછ્યું કોઈને કે તમે તાત્કાલિક કંઈ કંઈ લાડુ બનાવ્યો તમે જોયા નહીં કાંઈ ને કેવી રીતે? તો કે અમારી પાસે તો હોય જ અહીં બધું, પણ ક્યાંથી હોય એ તો કહો. તો કે ગયો પાટો શો થયો ને ત્યારના લાડુ હતા અમારે. એટલે કે પાટો શો ક્યારે થયો તમારું? તો કે એક વર્ષ થઈ ગયું. ઓ, એક વર્ષથી લાડુ તો કેવી રીતે રહે? આ કે ફ્રોઝન કરી દેવાના, અને ફ્રોઝન કરીને ગરમ કરી દો એટલે ચાલે અમારે લાડુ. એટલે કે અહીં આવું હોય, પછી મને આવીને પૂછ્યું, મને કે સ્વામી અહીં આવું હોય? મેં કીધું આવું હોય, આ તો સારું છે, વર્ષનું મળ્યું, બે વર્ષ મળે, બે વર્ષનું મળે. અહીં બે માં છે, મેં કીધું, એક ફ્રોઝન માં અને બીજી માઇક્રોવેવ માં. આ બે માં જ છોકરાઓને સાચવે. એક ફ્રોઝન માં સાચવે કે જેટલું તમને ટાઈમ હોય ત્યારે બનાવીને મારા મૂકી દો, અને બીજીમાં માઇક્રોવેવ રૂપીમાં એક એક ટાઈમે બટન દબાવીને ફેરવી દો 2-5 મિનિટ. એટલે તમારે છોકરાઓને ગરમ ગરમ ને એકમાં ઠંડુ કરી આપે ને એકમાં ગરમ કરી આપે, છોકરા સુખી એમાં. પછી બ્રાહ્મણ સિવાયના જેટલા હરિભક્તો સાથે હતા બધાને શ્રીહરિએ તે બધું મીઠાઈ વગેરે આપ્યા. પછી પોતે હાથ ધોયા. જો મહારાજ કેટલો વર્ણાશ્રમનો ધર્મ રાખે જોયું. બ્રાહ્મણ સિવાયના જે હરિભક્તો હતા એને દીધું, બીજાને ના દીધું. બ્રાહ્મણો જે હોય એને વર્ણાશ્રમનો ધર્મ મહારાજ એટલો જાળ્યો. કેટલા મહારાજ આમ એક એક નાની નાની વાતનું કેટલું ધ્યાન રાખે છે. આપણે તો આવી જગ્યાએ હોય તો કશું યાદે ના રહે, પણ ભગવાન બધું અનુસંધાન રાખતા. ધર્મનું અનુસંધાન શ્રીજી મહારાજને બહુ રહેતું. ધર્મ બહુ વાલો હતો. આપણા ગુરુજીને પણ ધર્મ બહુ વાલો છે. ધર્મનું અનુસંધાન જબરજસ્ત રાખે. ક્રિયાનું થોડુંક પણ આમ તેમ થાય તો બિલકુલ નહીં, તરત જ. બાકી કોઈ વસ્તુમાં એમને પણ જો ક્રિયા કે ધર્મની બાબતમાં ક્યાંક આમ તેમ થઈ ગયું તો એકવાર તો તમને ઉધડો લઈ જ લે કે ભાઈ આ વસ્તુ આમ થવી જ ના જોઈએ. તમને ખબર જ હોવી જોઈએ કે આટલું આ ચોખ્ખું ને આટલું એઠું આમ જ હોય. અહીં ટેબલ ઘણી વખત પેલો કેક કટિંગ થાય, ગમે તે થાય ને એઠું ચોખ્ખું થાય ને, અને જો ખ્યાલ ના રહ્યો સંતોને અને કંઈક નીચે એઠું રહી ગયું ગાતે તો કદાચ એ ટાઈમે ના કહે, પણ પછી એકાંતની અંદર તો કહે જ કે તમે આટલા વર્ષોથી આ કરો, તમને ખબર તો હોવી જોઈએ કે એઠું કોને કહેવાય, ચોખ્ખું કોને કહેવાય. હરિભગતને ના જ્ઞાન હોય, પણ તમને તો જ્ઞાન હોવું જોઈએ ને કે આ કરવાનું થયું તો આપણે શું વિધિ કરવો પડશે. આવે ઘણી વખત આમ પેલી કેક જમાડતા હોય અને કેકનો એક કણિકો નીચે સ્ટેજ ઉપર પડી જાય તો ના ખબર પડે. હમણાં દાદા હતા, અન્નકૂટ ગોઠવતા હતા અહીંયા આગળ, અને અન્નકૂટ ગોઠવતા હતા. હવે અન્નકૂટની આઈટમો બધી ભીની હોય, ભીની એટલે રાંધેલી, લોટને પાણી મિક્સ કરેલું. એ આઈટમને અડો એટલે હાથ ભલે તમારો ચોખ્ખો હોય, એની ડીશને અડો તો પણ હાથને ધોવો પડે, કારણ કે ભીની વસ્તુ છે. હવે દાદા આમ ઊભા હતા, દાદાને ખ્યાલ ના રહ્યો, પાછળ આરતીને શંખ મૂકેલો હતો. દાદા ફર્યા એટલે દાદાનો હાથ પેલું ટેબલ હલ્યું એટલે દાદાને ઉપ પડે ને, એટલે દાદાએ આરતીને ટેબલને પકડવા હાથથી ટેબલને બધું પકડી લીધું, આરતીને શંખને ડીશ. આરતીની તૈયારી થઈ ગઈ હતી, પણ આખી આરતી ઉટકી, સંતોએ શંખ ઉટક્યો, ડીશ ઉટકી, ટેબલ પર પોતું માર્યું, કાંઈ નહોતું. દાદા અન્નકૂટ ગોઠવતા હતા, એ જે ભીની વસ્તુઓવાળી ડીશોને દાદા અડીને ગોઠવતા હતા એ હાથે જ ખાલી આરતીના ટેબલને અડી ગયા. તો શંખ ઉટક્યો સંતોએ, ડીશ ઉટકી, સ્ટેન્ડ ઉટક્યું, ટેબલ પર પોતું માર્યું, આરતી ઉટકી, નવી વાટો મૂકીને પછી આરતી કરી. હવે આપણે તો કાંઈ આડું આવતું જ નહીં, કંઈ ખબર જ ના પડે કે અહીં અડ્યા કે અહીં અડ્યા ક્યાં અડ્યા. પણ એ બધાનું કારણ શું કે ગુરુજીએ જે પેલું ફિટ કરાવી દીધું હોય ને એટલે. બાકી કાંઈ આડું ના આવે, કશી ખબર ના પડે કે આમાં શું બગડી ગયું, ઈસમે ક્યાં ચલા ગયા, સબ હે, આમાંથી જતું હું રહ્યું. ભગવાનને ધરાવેલા અન્નકૂટની વસ્તુને અડવાથી થોડો હાથ અપવિત્ર થઈ જાય. હાથ અપવિત્ર નથી થતો, પણ હાથ ભીની વસ્તુવાળો હોય એને શાસ્ત્રની દ્રષ્ટિએ એઠો હાથ કહેવાય, એને ધોવો પડે. હવે એ બધી ખબર તમને ના રહે, પણ અમને તો રહેવી જ પડે, કારણ કે એ આરતીને એ શંખને પાછા અમે અડીએ એટલે બોડે થઈ જઈએ. એટલું ટચ કરવાથી આટલું થઈ જાય, પણ એ ધર્મની એટલી સૂક્ષ્મતા જો ગુરુજી જેવા મોટા પુરુષ ના મળ્યા હોય તો ના ખબર પડે, ક્યારેય ના પડે. મોટો ચાળનો જ વાગી ગયો હોય તો શું ખબર પડે એમાં, પણ એ તો મોટા પુરુષો ભેગા રહીએ ત્યારે ખ્યાલ આવે કે આટલી આટલી ક્રિયાઓ ઉપર પણ ધ્યાન રાખતા હોય. પછી પોતે હાથ ધોયા, રૂમાલથી હાથ લૂછ્યા, પછી પોતાની સાથે વિપ્રો હતા, બધાને શ્રીહરિએ બોલાવ્યા. વિપ્રોને બરફીને પેંડા આપ્યા, પેલા મોતીચૂર અને ગાંઠિયા ના આપ્યા, કારણ કે એ લોટવાળી વસ્તુ છે. ગાંઠિયા છે લોટવાળી વસ્તુ છે, પાણીમાં બનાવેલા હોય, પાણીને લોટ મિક્સ થયું એટલે વર્ણાશ્રમનો ધર્મ લાગુ પડી જાય. બરફી અને પેંડા છે શુદ્ધ વસ્તુ છે, દૂધમાંથી બનાવેલી છે એટલે હાલે.
એટલે ભગવાનને ધરાવવા માટે કોઈ વસ્તુ બનાવવાની હોય તો સંતો અણકુટ વખતે કહે છે કે દૂધમાં જ્યાં સુધી બને ત્યાં સુધી દૂધમાં બનાવજો, અથવા દૂધને ફાડીને દૂધના પાણીથી બનાવજો. દેશમાં તો કેળનું પાણી મળી જાય એટલે કેળના પાણીથી બની શકે, અથવા તો તમે દૂધી હોય તો દૂધીનું પાણીથી બનાવો, એ પણ ચોખ્ખું કહેવાય, એને નીચોવી દો. કોઈ પણ નેચરલ વસ્તુઓ જે થયેલી છે એમાંથી નીકળતું પાણી, નાળિયેર પાણી છે એનાથી બનેલી વસ્તુઓ પણ ચોખ્ખી ગણાય, નળનું પાણી નહીં, બાકી બધાથી એ ચોખ્ખું ગણાય. જો એવું બનાવેલું હોત તો મહારાજે આ બ્રાહ્મણોને દીધું હોત, પણ બ્રાહ્મણોને બરફીને પેંડા દીધા. તે તેમાં સંન્યાસીઓને અને વર્ણિયોને પણ બોલાવ્યા, તેમને પણ બરફીને પેંડા વગેરે આપ્યું. જોયું, એમનો પણ આશ્રમ ધર્મ લાગુ પડી જાય એટલે એમને પણ પેંડાને બરફી આપ્યા. આવું કર્યું. કરજીસન ગામના નાનાભાઈ ભટ્ટ મેવાડા વિપ્રા આવ્યા હતા. તેમની સાથે વિપ્ર નથુભાઈ પણ હતા. તેઓ દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યાં શ્રીહરિ મળ્યા. નાનાભાઈ ઉત્તર ગુજરાતના ગામે ગામમાં ઠેક ઠેકાને ઘણો સત્સંગ કરાવ્યો હતો. નાનાભાઈ દર રક્ષાબંધને શ્રીજી મહારાજને રાખડી બાંધવા આવતા અને ખૂબ સારા હરિભગત હતા, બ્રાહ્મણ હતા, અને એમણે ઉત્તર પ્રદેશ દંડાવ્ય દેશમાં ખૂબ સત્સંગ કરાવેલો, ઘણા હરિભક્તો કર્યા હતા. તેથી શ્રીહરિ નાનાભાઈને ભાવથી ભેટ્યા. બહુ હરિભક્તો કર્યા હતા ને એટલે ભાવથી ભેટ્યા. આજે લંડન યુવાનોની સભા, દર સેટરડે તો જનરલ સભા હોય પણ એ લોકો એવરી 15 દિવસે બુધવારે એક સભા કરે છે. આજે મેં દરેકે, એ લોકોએ 2018ની અંદર દરેક યુવાનોએ કંઈ ને કંઈ નવા નિયમો લીધા, આખા વર્ષ હું આવું કરીશ, બહુ સારા નિયમો. કોઈ માનસી પૂજા, કોઈ કંઈક ક્રોધ ઓછો કરવો, અલગ અલગ નિયમો. હવે ત્યાં સાધુ નથી રહેતા, સાધુ નથી રહેતા, પણ એને જે નિયમો લીધા છે એ સાંભળે રાજી થવાય કે એને આવું તાન, 4 માનસી પૂજા કરીશ, 5 કરીશ, વચનામૃત વાંચીશ, 15 દિવસે આ કરીશ. એમાં એક હરિભગત એવો નિયમ લીધો, એક હરિભગત એ મંડળમાં હતા, હમણાં એને ઇન્ડિયા જવાનું થયું પરમેનન્ટલી, એટલે હમણાં 1 મહિના પહેલાં ઇન્ડિયા ગયા. તો એક હરિભગતે એવો નિયમ લીધો કે હું એક નવા હરિભગત કરીશ, કારણ કે એક હરિભગત આપણા મંડળમાં ઓછા થયા એટલે હું એક હરિભગત આ આખા વર્ષ દરમિયાન કોઈક નવા હરિભગત એક કરીશ. જાતે કોઈ સાધુની પ્રેરણા નહીં, કશું જ નહીં, એમને જે નિયમો લીધા એ સ્વયં જાતે જ. એ વિષય પણ એ લોકો દર 15 દિવસે બુધવાર વિષય નક્કી કરે કે આ સબ્જેક્ટ એકવાર પૂછી લે કે આ સબ્જેક્ટ રાખીએ સ્વામી રાખો, બસ એની ઉપરથી પછી એમને રાખી દો. 2018માં શું આપણે નવું કરીશું? હવે વિષય દૂર રહ્યા છે, દેહે કરીને કેટલા દૂર છે, તો પણ ચડવાના માર્ગે આગળ છે, ધીરે 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 ચડતા જાય. અને કોઈ વાર એવું થાય કે કાંધનો ક્યારો કોરો રહી જાય, દૂરનો ક્યારો પાણી પી લે, ખેવ ના હોય એવું થાય. એમાં એવું છે, વરસાદ તો ખરખો જ વરસે પણ એમ થાય. નાનાભાઈ ભાવથી ભેટ્યા નાનાભાઈને, કારણ કે એમને બહુ હરિભક્તો કર્યા હતા. મહારાજ કોઈને તમે સત્સંગ કરાવો ને હરિભગત કરો ને, મહારાજ બહુ રાજી થાય. પોતાનું સ્વરૂપ તમે એને ઓળખાવ્યું એટલે મહારાજનો રાજીપો એમાં બહુ છે. તેમને તે બધા હરિભક્તોના નામ લઈ લઈને શ્રીહરિને જય નારાયણ કહ્યા. તે બંનેને પણ શ્રીહરિએ પકવાન અપાવ્યા, પછી પોતે જમવા બેઠા. ગુરુજીને આવું બહુ તાન, મહારાજ આપવાનું બહુ જ તાન. એમને ભાષા ના આવડતી હોય ને અંગ્રેજી, તોય કોઈ એમને એવું લાગે કે આ ધાર્મિક વ્યક્તિ છે એટલે ઊભા જ રહી જાય, એની જોડે વાત કરે જ. અમે એમના લંડન ગયા હતા, કોઈ પહાડ ઉપર હરિભક્તો લઈ ગયા અમને ચડવા માટે, કે ગુરુજીને સંતોને લઈ જઈએ, લઈ ગયા અમને. તો ઉપર લઈ ગયા, પાછા ઉતરતા હતા તે કોઈ 2 વ્યક્તિઓ ત્યાંના અંગ્રેજી વ્યક્તિઓ મળે. એને પૂછ્યું આ શું વાત, ગુરુજીને ખ્યાલ આવી ગયો કે એના ઇન્ટરેસ્ટ છે. એટલે ગુરુજી તરત જ, વરસાદ ચાલુ હતો, છાંટા ચાલુ હતા, અમે કીધું વહેલામ વહેલા નીચે પહોંચી જાય, નહીં તો પલળી જવાશે. ગુરુજી તો ઓલા જોડે વાત કરવા, ઓલા હરિભગતને કે એને આ કે આ કે આ સમજાય, ભગવાન સ્વામિનારાયણ આવા છે, આ વાત કર, શિક્ષાપત્રી આવી લખી છે, આ વાત કર, તમારા અંગ્રેજો જે હતા એ અમારા ભગવાન સ્વામિનારાયણને મળેલા, આ વાત કર. એટલું બધું ગુરુજીનો જે જુસ્સો જોવો તમે, એને ભગવાન સ્વામિનારાયણ ઠસાવવા માટેનો, એનો ગુણ આવી જાય એના માટેનો. ગુરુજી ઓલા હરિભગત જો સેટ ઢીલા પડે ને, તો ગુરુજી કહે તું આવો, હાવ ઢીલો ને ઢીલો, કે મને અંગ્રેજી આવડતું હોત ને તો હું તો કેટલાય કંઠ્યો બાંધત. ટૂંકમાં ભગવાન સ્વામિનારાયણને બીજાને ઓળખાવા માટેનું આપણને તાન તો હોવું જ જોઈએ, હોવું જ જોઈએ. કોઈને કોઈ ને કોઈ રીતે આપણે મહારાજમાં જોડવા માટેનો પ્રયત્ન કરીએ તો મહારાજ બહુ રાજી થાય. અને તેમને તે બધા હરિભક્તોના નામ લઈ લઈને શ્રીહરિને જય નારાયણ કહ્યા. તે બંનેને પણ શ્રીહરિએ પકવાન અપાવ્યા, પછી પોતે જમવા બેઠા. ગુજરાતના રેવાબાઈ ગંગાબાઈ વિપ્ર જ્ઞાતિના સત્સંગી બહેનો હતા. તેમણે શ્રીહરિને માટે સુંદર થાળ બનાવ્યો. જીવબાને પૂછીને તે કહે તે રીતે ઘણા પ્રેમથી થાળ તૈયાર કર્યો હતો.
ગુજરાતના રેવાબાઈ ગંગાબાઈ હતા, જીવુબાની આજ્ઞા લઈને એ જેમ કહેતા એમ થાળ તૈયાર કરતા. વિપ્ર નાનાભાઈ તે થાળ લાવ્યા. સ્ત્રીહરિ પ્રસન્ન થઈને તે થાળ જમવા લાગ્યા. થાળમાં દૂધપાક અને પૂરી બનાવ્યા હતા, ભજીયા અને કંઈક વડા પણ કર્યા હતા, ભાજી તથા શાક પણ થોડુંક બનાવ્યું હતું. તે બધું ઘણી ભાવનાથી શ્રીહરિએ જમાડ્યું. સ્વયં જમી રહ્યા ત્યારે તે થાળની પ્રસાદી ગોંડણ નરેશને આપી. પછી શ્રીહરિ દહીં ભાતને સાકરગના પ્રેમથી જમ્યા. તે બધી પ્રસાદી પણ શ્રીહરિએ રાજાને આપી. રાજાએ તે પ્રસાદી તરત જ જમી લીધી. હજુ મહારાજ જમવા બેઠા તો એ રાજા રોકાયા. બોલો, એને કંઈ કારભારું છે? આને ભગત કહેવાય. ઘણાને બાકી દરવાજો છોડ્યો કે હવે આપણું કારભારું કરો, પણ આ રાજા બહુ પ્રેમી છે, ભક્ત હૃદયના છે. ગોંડણના મહારાજાના ભાઈઓમાં ગણોદના દરબાર અભયસિંહજી આદિક જે હરિભક્તો હતા તેમને પણ વધેલા થાળની બધી પ્રસાદી આપી. ત્યારે ગોંડલ નરેશ બોલ્યા, આજ અમે અલભ્ય લાભ લીધો. અરે મહારાજ, તમે તો વાતોય કરી અને થાળનો પ્રસાદ પણ આપ્યો. પછી ગોંડલ નરેશે અભયસિંહજીને કહ્યું, શ્રીહરિની સાથે જે દરબારો રહે છે તેના તો બહુ મોટા ભાગ્ય કહેવાય, કારણ કે તેમને શ્રીહરિ ઘણા જ પ્રેમ ભાવથી સવાર સાંજ બે વાર જમાડે છે. આપણને તો એક જ વાર પ્રસાદી મળી, આમણે તો હવાર સાંજ રોજ મળે છે. દરબારો ભાગશાળી ભગવાનની ભેગા રહે તો દાદાઓ ભાગશાળી નહીં, હવાર સાંજ ભગવાનનો સાધુનો પ્રસાદ મળે. બીજા બધાને થાળ આપે ત્યારે મળે ને વધ્યો હોય ત્યારે મળે, પણ દાદાઓ માટે વધેલો નહીં, પહેલી ડીશ આવે. ભગવાનનો જેવો થાળ બને એટલે થાળમાંથી સીધી પહેલી ડીશ ભરાતી હોય ને તો દાદાઓ તમારી, અમારી નથી ભરાતી. હજુ મને હજુ યાદ નથી કે થાળમાંથી સીધું હજુ અમારી ભાગ આવ્યો હોય. થાળમાંથી સૌથી પહેલાં દાદાઓની ડીશ બને અને દાદાઓની ડીશ નીકળ્યા પછી અમે બેહી ગયા હોય ને પત્તર લઈને, તોય સંતોને આપી છે. હું પીરસવા ગયો તોય પહેલાં દાદાઓની ડીશ નીકળે, એટલું તમારું માતમ છે. બોલો કે અમારા ઈષ્ટદેવ પહેલાં ઠાકોરજી અને પછી અમારા આ હાથપગ જેવા દાદાઓ અને પછી અમારા બધાનો નંબર. ભાગશાળી, બાકી બધાને તો થાળ આપ્યા વિના પ્રસાદી ના મળે, અથવા વધી હોય તો મળે, નહીં તો એ ના મળે. તમે ભાગશાળી કહેવો આ દરબારના કહેવા પ્રમાણે, ગોંડલના રાજાના કહેવા પ્રમાણે. અત્યારે તો રાજા એવું જ કહેત કે આ દાદાઓ ભાગશાળી છે, એમને હવાર સાંજ પ્રસાદી મળે છે. આ દરબાર જેવા તો આપણા ભાગ્ય ન જ કહેવાય, અને આપણા એવા ભાગ્ય નથી એટલે આપણે શ્રીહરિથી દૂર રહ્યા છીએ. આપણા ભાગ હોય તે રહે ને, ભગવાનની પાસે રહી કોણ શકે? જેના ભાગ ઉદય થયા હોય, પુણ્ય ઉદય થયા હોય એ રહી શકે. જમ્યા પછી તરત શ્રીહરિ તૈયાર થયા, અશ્વ ઉપર સવાર થયા. એ સમયે આપો બે કામ થાય, ભજનય થાય અને પ્રસાદી પણ મળે. આ રાજ્ય તો નાશ જ થવાનું છે. રાજાની સમજણ કેવી હતી જો, છતાં પણ મરતા સુધી આનું બંધન છે. ત્યારે શ્રીહરિએ રાજાને કહ્યું, તમને રાજ્ય બંધન કરતાં નહીં થાય, રાજ્ય વહીવટમાં રહીને અમારું ભજન કરજો. એમ કરવાથી તમે સદા અમારી પાસે જ રહ્યા છો. પ્રવૃત્તિમાં પણ જેને ભજન ચાલુ છે એ ભગવાનથી બિલકુલ દૂર નથી. બધાના કંઈ એવા ભાગ્ય થવાના નથી કે ભગવાન પાસે રહી શકે, સાધુ પાસે રહી શકે. કરવું હોય તો પણ નથી થઈ શકતું, પરંતુ પ્રવૃત્તિમાં રહીને જે ભજન કરે છે, મહારાજ કે અમારી પાસે જ છે. હમારો ભજન કરત જન જે તે ગણત પારન આવત તે તે તાકી પાસ હમ રહે હે એસે જાનન આવત વાત એકે સે. જે ભક્તો અમારું ભજન કરે છે તેનો ગણે પાર આવે તેમ નથી. તે ભક્તોની પાસે અમે એવી રીતે રહ્યા છીએ કે તે એકેય ભક્તોને આ વાત જાણ્યામાં આવતી નથી. મહારાજ કે ભજન કરવાવાળા પાસે અમે એવી રીતે રહ્યા છે છુપાઈને કે એને ખબર ના પડે કે અમે એની પાસે છીએ, પણ અમે છીએ એની પાસે. આપણને એવા કેટલા અનુભવ, કેટલા અનુભવ થાય, કેટલા હાવ નાનો અનુભવ હોય પણ એ અનુભવ એટલો મોટો થઈ જાય ને કે ના પૂછો વાત, એટલો મોટો અનુભવ થઈ જાય. હા વ્યવહાર સંબંધી હોય પણ અનુભવ એટલો મોટો થાય કે આ ભગવાન ભેગા હોય તો જ થાય, નહીં તો ના થાય, ના થાય. હમણાં આપણે આ ત્રિમાસિક પત્રિકાનો ઓર્ડર કરવો હતો તો ઓર્ડર આપે ને તો ઓર્ડર એક્સેપ્ટ જ ના કરે સામેની વેબસાઇટ, બધું કમ્પ્લીટ તોય. પછી પોસ્ટમાંથી ખબર પડી કે આટલો ભાગ તમારો ખોટો છે. પ્રિન્ટિંગવાળો પાર્ટ જુદો છે, પોસ્ટનો ડિપાર્ટમેન્ટ જુદો છે, પણ પ્રિન્ટિંગની વેબસાઇટ લે બીજે દિવસ પાછું આવે કે તમારી પત્રિકા નહીં છપાય,
પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ છે, કશોય પ્રોબ્લેમ નહોતો. ચાર વખતે એક્સેપ્ટ ના કરી. પોસ્ટવાળાનો એમાં ઈમેલ આવ્યો કે તમે મેક શ્યોર પોસ્ટ બદલી છે, પોસ્ટ ઓફિસ બદલી છે, હવે તમારું આ પ્રકારનું જો હશે તો જ અમે એક્સેપ્ટ કરી શકીશું. હવે જો એ પત્રિકાઓ છપાઈ ગઈ હોત ને તો બધી પત્રિકાઓ ફેલ થાત, કે આ પોસ્ટ માટેનો ચાર્જ બલ્કમાં ના જાત. પણ એ એક બાજુ પર પહેલાં એ લીધું નહીં ચાર દિવસ સુધી, એમાં પોસ્ટનો અચાનક ઈમેલ આવ્યો, ઈમેલ આવ્યો તો પત્રિકા પાછી બદલીને છપાઈ ગઈ, પછી તરત નાખી તો તરત જતી રહી, એ જ પત્રિકા જતી રહી. આવા તો એક નહીં, અમને આવા હજારો અનુભવ ખાલી આવો વ્યવહાર મંદિર સંબંધી હોય ને તો કરતા હોય ને તો ઘણી વખત જાય જ નહીં. તમે ચેક આપો તો ના જાય, ક્રેડિટ કાર્ડ નાખો ક્રેડિટ કાર્ડ પેલો એક્સેપ્ટ ના કરે, પાછળથી કંઈક લોચો નીકળે. ત્યારે આપણને ખબર પડે કે ભગવાન તો બધી જ જગ્યાએ ધ્યાન રાખે છે, આપણને દેખાય કે ના દેખાય બધી જ જગ્યાએ રાખે છે. પણ એને આમ અનુભવીએ ને એટલે ખબર પડે કે છે. બસ પછી એ ભગવાનને એટલું જ કેવું, નાથ તમે ભેગા રહેજો ને તમે કરજો, અમે તો બુદ્ધિહીન જ છીએ, અમારી અંદર આવડત બુદ્ધિ કાંઈ નથી, તમે જે કરશો ને એ બહુ સરસ થશે, અમે તો તમારા વતી તમને રાજી કરવા માટે કરીએ છીએ, બાકી તમે કરજો. પણ ભગવાનને હંમેશા ભેગા રહેજો, ભેગા રહેજો, ભેગા રહેજો. સુખ આપજો, સુખ આપજો નહીં, મને દુઃખ ના આવવા દેતા, શરીરમાં દુઃખ ના આવવા દેતા, કુટુંબમાં દુઃખ ના આવવા દેતા, એમ નહીં મહારાજ, તમારે જે મને સુખ દેવું હોય સુખ, દુઃખ દેવું હોય તો દુઃખ, જે દેવું હોય દેજો, પણ મારી ભેગા રહેજો. બસ મહારાજ પાસે આટલું જ માગવાનું, ભેગા રહેજો, મને અપમાન કરાવો, સન્માન કરાવો, સ્તુતિ કરાવો, નિંદા કરાવો, જે કરવું હોય, જે ફળ આપવું હોય આપજો, પણ મારી ભેગા રહેજો. આટલી વાત કહીને તરત શ્રીહરિ ચાલતા થયા. શ્રીહરિ જ્યાં સુધી નજરે દેખાઈ રહ્યા ત્યાં સુધી રાજા ત્યાં ઊભા રહ્યા. શ્રીહરિ જ્યારે દેખાતા બંધ થયા ત્યારે રાજાએ તે દિશા તરફ દંડવટ પ્રણામ કર્યા. બંધ થયા તોય દંડવટ કર્યા, એટલો ભાવુક રાજા છે આ. આને કહેવાય, આને રાજકારભારું લાગ્યું જ ના કહેવાય. શ્રીહરિની ચરણરદને મસ્તકે ચડાવી મૂર્તિના દર્શન કર્યા હતા, એ હૃદયમાં સ્થિર કર્યા. શ્રીહરિના સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં રાજા પોતાના પૂરમાં આવ્યા. એમના અંતરમાંથી આનંદ છવાઈ ગયો હતો. શ્રીહરિ રસ્તે ચાલ્યા જતા હતા ત્યારે અશ્વને ઘણો દોડાવ્યો. સારા કેળવાયેલા અશ્વની જેટલી ચાલ કહેવાય એ બધી ચાલમાં પોતાના અશ્વને ચલાવતા શ્રીહરિની અશ્વની લગામ પકડી જે રીતે શાન કરતા તે રીતે શ્રીહરિનો અશ્વ ડાયો બનીને ચાલતો. જ્યારે શ્રીહરિ પોતાના અશ્વના વખાણ કરતા ત્યારે બધા કાઠી દરબારો બહુ ગુલતાન થઈ જતા. કાઠિયાવાડના કાઠીઓ છે તેને જગતમાં અશ્વને બાને સૌ કોઈ યાદ કરે છે. પછી શ્રીહરિએ બધા કાઠી દરબારોને કહ્યું, તમે બધા અમારી સાથે ઘણું રહ્યા છો, હવે જેને પોતાને ઘેર જવાની ઈચ્છા હોય સૌ જેતપુરથી સુખેથી જજો. આગળ એ મહારાજે કીધું હતું પણ માન આપીને મહારાજ હાચવતા કોઈ જવા તૈયાર થતા. પાછું મહારાજે કહ્યું, બહુ રહ્યા, જેતપુરથી છૂટા થાવ અને જાઓ. હવે તમને બધાને સાથે રાખવાનું કાંઈ કામ નથી, બધા એક સાથે જાઓ. અમે હવે સોરઠ પ્રદેશમાં ઉત્સાહથી ફરશું, બધી બાઈઓ પણ પોતાને ઘેર જાય. અમે હવે પછી ગઢપુર આવશું, ગઢપુર અમારું ધામ છે એમ સૌએ પોતાના મનમાં માનવું. જેમ અમારું જન્મસ્થાન છપ્પયા રહ્યું છે તેમજ ગઢપુર અમારું ધામ છે એમ અમે દ્રઢ કરીને માનીએ છીએ. અમે સદગુરુ રામાનંદ સ્વામીના શપથ લઈને કહીએ છીએ, અમે ગઢપુરમાં રહીને જ સત્સંગમાં ફરશું એમ તમે સૌ જાણો. કેમ શપથ લેવા પડ્યા? કારણ કે લાડુબા જીવબા છોડે એવા નહોતા. ગઢપુરવાસીઓ મહારાજને છોડતા હતા કે આ ભગવાન છે ને ભાગેડું ભગવાન છે, ગમે ને ભાગી જાય ને છપ્પયામ નાટકે અયોધ્યાના અયોધ્યાવાસીઓના પ્રેમમાં નાટકે ન્યાથી ભાગે આટલે દૂરથી તો અહીં પાછો કોઈક પ્રેમી મળી જશે તો અહીંથી ભાગી જશે. એટલે એ લોકો છોડતા જ નહોતા, ચુંબકની જેમ ચોંટી રહે. એટલે મહારાજ કે અમે શપથ લઈને કહીએ છીએ કે અમે ગઢપુરમાં રહીને જ આખા સત્સંગમાં વિચરણ કરીશું, અમારા પર વિશ્વાસ રાખો, ભલા થઈને પાછા જાઓ બધાય, અમે આવશું સોરઠમાં ફરીને પાછા. આવી મહારાજ બધાને વાત કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતાનંદ સાગરના ષષ્ઠપુરમાં ગોંડલથી જેતપુર જતા વચ્ચે સ્નાનાદિક નિત્ય કર્મ કરીને શ્રીહરિએ થાળ જમ્યા એ નામે 49મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.